વોરાબજાર સહિતના લારી બાકડા ધારકોએ તેમના ધંધાની ચિંતા દૂર કરતા મહાનગરપાલિકાના સત્તાધીશોને મીડિયાના માધ્યમથી ગોહાર લગાવી હતી. મહાનગરપાલિકાના સત્તાધીશોને ફરી એકવાર દબાણ દૂર કરવાનો ઉદ્યમ ચડ્યો છે, જેના પગલે રોજબરોજ વોરાબજાર પિચ્છલા સહિતના લારી ધારકો જાણે દારૂ વેચતા હોય તેમ તૂટી પડે છે અને આ લારી બાકડા ધારકોમાં નાસભાગ મચે છે. તેવા સમયે આ તમામ લારી બાકડા ધારકોએ મીડિયાના માધ્યમથી ફરી એકવાર મહાનગરપાલિકાના સત્તાધીશોને ગોહાર લગાવી તેમના ધંધા રોજગાર શરૂ રહે તેવા વચ્ચેનો માર્ગ કાઢી આપવા અપીલ કરવામાં આવી હતી. અમે નળતર નથી ને વ્યવસ્થિત ઊભા છીએ તો પણ ગુંબાકીડાવાળા એસટીવાળા અમને કરે છે અને અમારી એની પર રોજીરોટીની જીવિકા છે. અમે સાહેબ એ રોજીરોટી નહીં રહીએ તો ક્યાં જશો? અને વિજયભાઈ રૂપાણીએ કીધું છે કે તમે રોજીરોટી રળવી હોય તો 24 કલાક ધંધો કરો તમે. ત્યારે હવે આમાં 24 કલાક કઈ રીતે અમારે ધંધો કરો? અમે સાઈડમાં વ્યવસ્થિત ઊભા હોય અને વ્યવસ્થિત રીતે ધંધો કરીએ છીએ અને કદાચ અડચો રૂપ હોય તો અમે કે તો સાઈડમાં લઈ લઈએ. એ રીતે અમારી રોજીરોટી ચાલુ રહે અને અમને તકલીફ ન પડે એવું કાર્ય કરે તો વધારે સારું. એસટીપીઓ ઉગાડા અને મનભા મોરી અમને બધા સાથ સહકાર આપે. છેલ્લા 8-10 દિવસથી અમારી આજીવિકા બંધ છે અને એ બંધના કારણે અમારો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ચિંતાના વાદળો છવાઈ જાય છે. અમે 20-25 વર્ષથી નડતરૂપ ન થાય એ જ પ્રમાણે વેપાર કરીએ છીએ અને હજી પણ એ જ પ્રમાણે અમે કરવા માગીએ છીએ. જે તે નિયમથી, જે તે શાસનથી અને જે તે વ્યક્તિ કે અધિકારી દ્વારા સૂચના આપે એ મુજબ પણ અમારી આજીવિકા ચાલુ રહે એ સૌથી મહત્ત્વની વાત છે. સામાન્ય માણસના અત્યારે મુખ્યમંત્રી છે, સામાન્ય માણસના વડાપ્રધાન છે, ત્યારે સામાન્ય માણસ હેરાન ન થાય તે અતિ મહત્ત્વનું છે. અને કોર્પોરેશને પણ આવક થાય, જે કાંઈ સફાઈ પેટે દંડ સ્વરૂપે અમને આપે તો અમે એ પણ 500-1000 રૂપિયા જે તે લોકો નક્કી કરે એ ભરવા દર મહિને તૈયાર છીએ. પણ અમારી આજીવિકા ચાલુ રહે તે અતિ મહત્ત્વની વાત છે. એટલે નમ્ર વિનંતી કે આ સોમવારથી કે શનિવારથી 2 દિવસમાં અમારો ઉકેલ આવી જાય અને અમારી આજીવિકા ચાલુ રહે તે તંત્રને નમ્ર વિનંતી.